વિસાવદરના સ્વામિનારાયણ મંદિરે જીવાપરા પાસે કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. વિસાવદર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા વિસાવદરમાં આવેલ 40 વર્ષથી ઉપરના લોકો માટે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 96 લાભાર્થીઓએ કોરોનાની રસી આપવામાં આવી હતી. આ તકે ડોક્ટર નિહાર ઉપાધ્યાય, ડોક્ટર પૂજા મકવાણા સહિતની મેડિકલ ટીમ હાજર રહી હતી. આ કેમ્પમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ રબડિયાએ પણ રસી લીધી હતી. અહેવાલ કૌશિકપુરી ગોસ્વામી, વિસાવદર. મારું નામ ડૉક્ટર નિહાર ઉપાધ્યાય છે. હું તાલુકા હેલ્થ ઓફિસ વિસાવદર અંતર્ગત મેડિકલ ઓફિસર છું અને આ અમારી ટીમ છે. અમે અત્યારે અહીંયા સરકારશ્રીના આદેશ મુજબ કોવિડ 19 રોગનો પ્રસાર જે વધી રહ્યો છે એને અટકાવવા માટે કોવિડ વેક્સિનેશન સેશન અત્યારે અમારે અહીંયા ચાલુ છે. સ્વામિનારાયણ મંદિર જીવાપરાની અંતર્ગત અમે અત્યાર સુધી કોવિડ વેક્સિન ચાલુ કર્યું છે સવારથી, અને તેની અંદર અત્યાર સુધી 87 લાભાર્થીઓને આપણે વેક્સિન આપેલું છે. આજના આ સેશનમાં સરકારની ગાઈડલાઇન મુજબ 45 વર્ષથી ઉપરના લોકો કે જેમને કોઈ પણ પ્રકારની કોમોર્બિડિટી છે, મતલબ કે જેને ડાયાબિટીસ, બીપી, કેન્સર કે હૃદયના રોગો છે એવા લોકો, પ્લસ 60થી ઉપરના બધા જ સિટીઝન્સ છે, નાગરિકો છે, એ બધાને જ આપણે આજે વેક્સિન આપવાનું છે. તો એ વેક્સિન સેશન અહીંયા ચાલુ છે અને કોરોનાનો જે ફેલાવો, જે સેકન્ડ વેવ જેને કહેવાય છે, ફેલાવો વધે છે એને અટકાવવા માટે અમે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ આવી અને વેક્સિનનો લાભ ઉઠાવ્યો છે, અને અમારી આખી ટીમ સવારથી અવિરત આ સેવામાં ચાલુ છે. આજે જીવાપરામાં જીવાપરા સ્વામિનારાયણ મંદિર અને પટેલ પટ્ટી મંડળના તેમજ આરોગ્ય ટીમના સંયુક્ત ઉપક્રમે કોરોના વેક્સિનનો કેમ્પ રાખવામાં આવેલ હતો. આ કેમ્પની અંદર સવારથી જ મોટી સંખ્યામાં અહીંનો જ 100નો ટાર્ગેટ હતો. અત્યારે લગભગ 5:15 વાગે 88 જેટલા લોકોએ વેક્સિનેશન લઈ લીધો છે. તેમજ આપણે બધા જ જાણીએ છીએ એમ કે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વધારેમાં વધારે લોકો કોરોના વેક્સિનનો ડોઝ લે એ જ એના માટેનો ઉપાય છે. તો આજે જીવાપરા વિસાવદર સ્વામિનારાયણ મંદિરની અંદર બહોળી સંખ્યામાં લોકો કોરોના વેક્સિનનો લાભ લઈ રહ્યા છે અને આજનો ટાર્ગેટ પણ અહીંયા પૂરો થવાનો છે. ભવિષ્યની અંદર પણ આથી વધારે લોકો અહીંયા એકત્રિત થાય તો આવતા દિવસોમાં ફરીથી પણ અહીંયા આ વેક્સિનેશનનો કાર્યક્રમ કરવામાં આવશે. આજના દિવસે ડૉક્ટર ઉપાધ્યાય સાહેબની આગેવાની નીચે આરોગ્ય કર્મચારીઓએ એક સરસ મજાની કામગીરી કરી, એ બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે મેં પણ કોરોના વેક્સિન લીધી છે. કોરોના વેક્સિનની કોઈ આડઅસર નથી. વધારેમાં વધારે પ્રમાણમાં લોકો કોરોના વેક્સિનનો ડોઝ લે એવી સૌને